नमस्कार मित्रों, फरी एक बार तपोवन ग्रुप ऑफ स्कूल ने अंदर आप सबनु हार्दिक स्वागत है। अपने यूनिट नंबर 4 जोई रहिया हता, कॉल ऑफ हिल्स, पर्वतनो बोलाव, जेनी अंदर आपणे सर्वप्रथम जोयुं हतुं पहला वीडियो लेक्चर नी अंदर शुं के केवी रीते अबू मिया अने तेनी वाहाली जे दीकरी हती, एटले के बकरी आपणी भाषामां, पण दीकरीने जेम साचवता होय एटले એની જે વાહાલી બકરી હતી કલુવાઈ, બંને વચ્ચેનો સંબંધ આપણે જોયો હતો કે એને બરોબર પ્યોર અનાજના દાણા, લીલુંછમ ઘાસ, બરોબર આવી વસ્તુઓ આપતા હતા, છતાં પણ અબુ ચાચા સમજી નહોતા શકતા કે તેની વાહાલી બકરી ત્યાંથી કેમ જતી રહી હતી, ક્યાં ગઈ હતી એ ખબર નથી, પણ એમ કહેતા હતા કે એને પર્વત તરફ જતા તેણે જોયું હતું, બરોબર છે ને? ત્યાર પછી આપણે એવું જોયું કે એ નહોતી રહી એટલે અબુ ચાચા થોડા દુઃખી લાગતા હતા, એટલે એને કારણે થોડોક એનો પડોશી હતો, કોણ હતો પડોશી એનો? ગોવિંદા, તે થોડો ચિંતાતુર હતો, પરંતુ થોડા દિવસો પછી અબુ મિયા હતા તે કંઈક નવી બકરી લાવ્યા. નવી બકરીનું વર્ણન જો આપણે કર્યું હતું ને લાસ્ટ લેક્ચરની અંદર, કેવી હતી નવી બકરી? તો કે એકદમ સુંદર, બરફ જેવી સફેદ, એક સરસ મજાની લાલ તેજસ્વી આંખોની એક જોડ અને બે નાના 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 શિંગડા, આવી સરસ મજાની બકરી લઈને આવ્યા હતા. ને અબુ મિયાએ તેની પર હાથ ફેરીને કીધું હતું, હું તને શું કહીને બોલાવીશ? ચાંદની, બરાબર છે ને? એ ચાંદની કહીને બોલાવશે. ને ત્યાર પછી અબુ ચાચા સૌથી ખુશ વ્યક્તિ પોતે અનુભવતા હતા કે હું દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ છું. આવું કોને કહેતા હતા? એ ગોવિંદાને. જ્યારે ગોવિંદા ત્યાં આવ્યો ત્યારે ગોવિંદાએ નહોતું પૂછ્યું ને કે ભાઈ તમે આજે કેમ લાગો છો, ત્યારે કીધું હતું કે ભાઈ દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ હું છું, હું બરાબર ચાંદનીને ખૂબ જ ચાહું છું અને તે પણ મને સમજે છે અને હું તેના વગર રહી શકતો નથી, ત્યાં સુધી આપણે જોયું હતું. અને એને વાર્તા કહેતા હતા વારંવાર ગોવિંદા, અબુ ચાચા, શેની વિશે? કે કલુવા જ્યાં ઉપર ગઈ હતી અને રાક્ષસ એને કઈ રીતે મારી નાખી હતી તેની ચર્ચા અહીંયા કરતા હતા. ત્યાર પછી આપણે જોઈએ આગળ. તો હવે અહીંયા આપણને એવું કીધું છે, ગોવિંદા સેઈડ, ગોવિંદાએ કહ્યું, અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ. ડિલાઇટેડનો મતલબ શું થાય? ખુશ થવું. ડિલાઇટેડ એટલે ખુશ થવું. ટુ સી યુ લાઇક ધીસ, તમને આમ જોઈને, કે અબુ ચાચા હું તમને આમ જોઈને ખૂબ જ ખુશ થયો છું. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, ચાંદની વિલ અ કંપની. અ કંપનીનો મતલબ શું થાય? સાથ આપવો. અ કંપનીનો મતલબ શું થાય? સાથ આપવો. યુ એટલે તમને, ટીલ યોર લાસ્ટ બ્રેથ, ટીલ એટલે સુધી, યોર લાસ્ટ બ્રેથ એટલે કે છેલ્લા શ્વાસ સુધી, કે મને વિશ્વાસ છે કે આ ચાંદની તમને છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે, બરાબર છે? ફરીથી એકવાર જોઈએ તો ગોવિંદાએ કહ્યું, અબુ ચાચા હું તમને આમ જોઈને ખૂબ જ ખુશ છું અને મને ખાતરી છે કે ચાંદની તમને તમારા છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપશે. નેક્સ્ટ એવું કહે છે, આપણે સમ યર પાસ્ટ, કેટલાક વર્ષો જો વીતી ગયા, અબુ ચાચા અને ચાંદની સાથે હતા, એકબીજાને સમજતા હતા, એકબીજાને પ્રેમ કરતા હતા, આમ ઘણા વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપ, ડેવલપ એટલે વિકસવું, બરાબર છે? એન એટ્રેક્શન, એટ્રેક્શન એટલે કે આકર્ષણ, ફોર ધ હિલ એટલે પર્વત માટે, કે થોડા વર્ષો વીતી ગયા, ચાંદનીને પર્વત માટે આકર્ષણ વિકસ્યું, એટલે કે ચાંદની હવે પર્વતો તરફ આકર્ષાવા લાગી. આપને પણ ખ્યાલ છે, કોઈ વસ્તુ આપણે એમ કીધું એકવાર નહીં કરો એટલે આપને સમજ પડી જાય, તકલીફ ન પડે, પણ વારંવાર જો એકની એક વસ્તુ રિપીટ કરવામાં આવે કે આ નહીં કરવું, આ નહીં કરવું, આ નહીં કરવું, એકવાર આપણને મનમાં થાય કે ચાલો ને એકવાર તો કરી જોઈએ, કેવું લાગે ફરી, બધા ના પાડે છે તો. એમ અબુ ચાચા વારંવાર એને કલુવાની વાર્તા કીધા રાખતા હશે, એને કારણે તેને થયું એકવાર તો મારે પણ હિલ ઉપર જવું છે, એટલે એને હિલ પ્રત્યેનું જે આકર્ષણ છે તે આકર્ષણ ત્યાંથી એને વિકસ્યું. કોની અંદર? ચાંદનીની અંદર. એવરી મોર્નિંગ, દરેક સવારે, સી વોચ, તેની જોતી ધ હિલ ટોપ. હિલ ટોપ એટલે પર્વતની ટોચને, હિલ ટોપ એટલે પર્વતની ટોચ, બરાબર. શાઇનિંગ, શાઇનિંગ એટલે ચમકવું. ઇન ધ ટેન્ડર, ટેન્ડર એટલે કે નાજુક, સનલાઇટ એટલે સૂર્યપ્રકાશ, તે નાજુક સૂર્યપ્રકાશમાં ચમકતી પર્વતની ટોચને દરરોજ સવારે જોયા કરતી. ખ્યાલ આવે છે એટલો કે કેટલા વર્ષો વીતી ગયા, ચાંદનીને હવે જે પર્વત હતો તે પર્વત પ્રત્યેનું આકર્ષણ હવે ધીમે ધીમે વધવા લાગ્યું અને દરેક સવારે, દરેક સવારે તે નાજુક સૂર્યપ્રકાશમાં ચમકતી પર્વતની ટોચને જોયા કરતી કે જે કેવું હશે, કેવું હશે, એવું તે સતત જોયા કરતી હતી.
हाउ ब्यूटिफुल धीस हिल्स आर, कि आ पर्वतों कितना सुंदर है, उद्घाट चिन्ह जो आप दीदू है, आश्चर्यचकित थे विचार दिए आ पर्वतों कितना सुंदर है, सीथोट तेणीए विचार्यू, एंड हाउ रिफ्रेशिंग, रिफ्रेशिंग एट्ले कि ताजी, बराबर है, ब्रीज एट्ले कि पवन, कितलो ताजो पवन, ब्लो ब्लो एट्ले वहवू, કેટલો તાજો પવન વહેતો હશે, થ્રુ એટલે માથી, ધેમ એટલે તેવો, કે તેવોમાંથી કેટલો તાજો પવન વહેતો હશે. બ્રિજ માટે યાદ રાખજો પવન, જેનો સમાનાર્થી શબ્દ આપણે વિન્ડ કહી શકીએ, બરોબર છે ને, વિન્ડ સમાનાર્થી શબ્દ તરીકે ને ગુજરાતી થાય એનું પવન. કે આ પર્વતો કેટલા સુંદર છે તેણે વિચાર્યું, અને તેઓમાંથી કેટલો તાજો પવન વહી રહ્યો હશે. બ્લો એટલે ફૂંકાવવું, આપણે એમ કહી શકીએ કેટલો તાજો પવન ફૂંકાતો હશે. બ્લોનો મતલબ થાય ફૂંકાવવું. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ, ગ્રીન ફિલ્ડ એટલે લીલા મેદાનો, એક્રોસ એટલે ની પેલે પાર, કે મારે તે લીલા મેદાનોની પાર દોડવું છે, મારે તે લીલા મેદાનોની ઉપર દોડવું છે. આવું પોતે ચાંદની વિચારે છે. She ran towards the hills. Towards એટલે ની તરફ, towards એટલે ની તરફ, the hills એટલે પર્વત, તે પર્વતોની તરફ દોડી. But પરંતુ stopped with a jerk. Jerk એટલે કે ઝટકો. jerk નો મતલબ શું થાય? ઝટકો. પરંતુ એક ઝટકા સાથે તે ઊભી રહી ગઈ. બરોબર. અચાનક જ તેને, બરોબર, પર્વત પ્રત્યેનું આકર્ષણ, બહુ આકર્ષણ જોઈને તરત જ તેની તરફ દોડવા લાગ્યા છે, પણ દોડતાની સાથે જ કોઈક ઝટકાની સાથે તે ઊભી રહી જાય છે. ધેર વોઝ અ રોપ, રોપ એટલે કે દોરડું, રોપ એટલે દોરડું, અરાઉન્ડ હર નેક, નેક એટલે કે ગરદન, તેના ગરદનની પ્રત્યે એક દોરડું હતું. શી હેટેડ ઇટ મોસ્ટ, તેની તેને સૌથી વધુ નફરત કરતી હતી. હેટેડ એટલે નફરત કરવું, સ્વાભાવિક છે. આપણે પણ જોયા છે પશુને, બરોબર, આપણે ખુલાસ રાખતા પશુને શું કરીએ છીએ, બાંધી દઈએ છીએ, તેમાં ચાંદની પણ બરોબર રબુ ચાચાએ બાંધેલી હશે. ખ્યાલ આવે? એટલો ફરીથી જોઈએ આ બે પેરેગ્રાફ. તો સમ યર પાસ્ટ, કેટલાક વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપ એન્ડ એટ્રેક્શન ફોર ધ હિલ, ચાંદનીનું પર્વત પ્રત્યેનું આકર્ષણ વિકસાવવા લાગ્યું. એવરી મોર્નિંગ સી વોચ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, કે દરેક સવારે તે નાજુક સૂર્યપ્રકાશથી ચમકતી પર્વતની ટોચને જોતી રહેતી હતી. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, કે આ પર્વતો કેટલા સુંદર છે, શી થોટ, તેણીએ વિચાર્યું, એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રિજ બ્લો થ્રુ ધ હિલ્સ, અથવા ધેમ, તેઓમાંથી વહેતો તાજો પવન, કે એટલે કેટલો તાજો પવન ફૂંકાતો હશે. આઈ મસ્ટ રન એક્રોસ, આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ, મારે તે લીલા મેદાનોમાં દોડવું છે. શી રેન ટુવાર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક, તે પર્વતની તરફ દોડી પરંતુ ઝટકા સાથે અટકી ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક, તેના ગણદરની આસપાસ એક દોરી બાંધેલી હતી. શી હેટેડ ઇટ મોસ્ટ, એની તેને સૌથી વધુ નફરત કરતી હતી. કેમ? તો કે બંધન છે. આપને કોઈને પણ બંધનમાં રહેવું ગમતું નથી, એમાં બરોબર પશુ પણ ભલે રહ્યું પણ છે તો સજીવ જ ને, એને પણ બંધનમાં રહેવું ગમતું નથી. એટલા માટે જો એ પણ એ દોરીને સૌથી વધુ નફરત કરે છે. કોઈ બી જગ્યાએ જવું હોય તો અટકાવે કોણ? એને રોપ, દોરી. એટલા માટે એને નફરત કરે છે. આપને કેમ અમુક કાયદા કાનૂન હોય, આપને ન ગમતા હોય, આમ કેમ છે, આમ છે, કેમ? તો અમુક જગ્યાએ જતા આપણને રોકતા હોય મમ્મી પપ્પાએ જે કાયદા બનાવેલા હોય, તો એનાથી આપને પણ બરોબર છે કંટાળો આવતો હોય. સેમ વસ્તુ આને પણ એને સૌથી વધુ કંટાળો અથવા તો નફરત આવી રહી હતી. ત્યાર પછી જોઈએ આગળ. તો આગળ આપને એવું કહે છે અહીંયાથી કે ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે, ચાંદની સ્ટોપ્ડ ઈટિંગ ધ ગ્રીન ગ્રાસ, કે ચાંદનીએ લીલું ઘાસ ખાવાનું બંધ કરી દીધું. કેમ કર્યું હશે તો આપને ખબર નથી, પણ ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ ખાવાનું, જોવો મિત્રો, બંધ કરી દીધું છે. એન્ડ ટેસ્ટી ગ્રેન, અને સ્વાદિષ્ટ અનાજના દાણા, કે ધીમે ધીમે ચાંદની એ સ્વાદિષ્ટ અનાજના દાણા અને લીલું ઘાસ ખાવાનું બંધ કરી દીધું છે. તો આપણે પણ અવાજ બંધ કરીએ, બરોબર છે. નેક્સ્ટ આપણને એવું કહે છે, ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ એટલે કે રસ, અને લોસ્ટ એટલે ગુમાવવું. તેને રસ ગુમાવ્યો હતો ઇન અબુ ખાન સ્ટોરી, અબુ ખાનની વાર્તાઓમાંથી.
તેણે અબૂ ખાનની વાર્તાઓમાંથી બરોબર છે રસ ગુમાવ્યો હતો. આપણે કેમ બે વ્યક્તિ વાતચીત કરતા હોય સામે તેને કહીએ મોઢું બંધ રાખો આવે અવાજ આવે છે, એની જેમ અહીંયા પણ બરોબર છે આપણે એવું કહીએ છીએ કે જે અબૂ ખાન હતા એની વાર્તામાંથી તેણીએ પણ રસ ગુમાવ્યો હતો. શી લોસ્ટ હર એપ્ટી, એપ્ટીનો મતલબ થાય ભૂખ, એપ્ટીનો મતલબ શું થાય ભૂખ. ગ્રુ વેરી થિન, અને ખૂબ જ પાતળી થઈ ગઈ, ખાઈ નહીં એટલે શું થાય પાતળી જ થવાની છે. એમ અહીંયા પણ બરોબર છે એને એની ભૂખ ગુમાવી અને ખૂબ જ પાતળી થઈ ગઈ છે. સી સ્ટેર, સ્ટેરનો મતલબ થાય ની તરફ જોવું, સ્ટેરનો મતલબ શું થાય ની તરફ જોવું, ને એના માટેનો સમાનાર્થી શબ્દ આવે આપણે લુક્ડ એટ, લુક્ડ એટ. મૂડ લેસલી, મૂડ લેસલી એટલે ખરાબ મિજાજથી. એટ ધ હિલ્સ, પર્વતો તરફ, અને તે એકદમ ખરાબ મિજાજથી પર્વતો તરફ જોતી. બાથિંગ ઇન ધ સનલાઇટ, કે સૂર્યપ્રકાશથી સ્નાન કરતી હતી, સૂર્યપ્રકાશથી ચમકતી. ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ, અને પર્વતોની સાથે રમતી. કોણ એટલે હિલ્સ, પર્વતોની વાત કરે છે, કે પર્વતોની સામે જોતી કે જે સૂર્યપ્રકાશથી ચમકતા હતા અને વાદળોની સાથે રમી રહ્યા હતા. આ બધું જોઈને જ બરોબર છે એની ભૂખ હતી, એ ભૂખ જતી રહી હતી. કેમ? તો કે તેને ત્યાં જવાની ઈચ્છા થઈ હતી. બરોબર, ફરીથી જોઈએ એટલું તો, ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ઘાસ, કે ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ ખાવાનું બંધ, સોરી લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજના દાણા ખાવાનું બંધ કરી દીધું. ઇવન સે લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબૂ ખાન સ્ટોરી, તેને અબૂ ખાનની વાર્તામાંથી પણ રસ ગુમાવ્યો હતો. મતલબ અબૂ ખાન વાર્તા કહેતા હોય ત્યાંનું ધ્યાન જ ન હોય, એ બોલ્યા કરે, અબૂ ખાન એ રીતે વાર્તા કરે, ચાંદની એની રીતે બેસી હોય, એટલે એને વાર્તામાંથી રસ સંપૂર્ણપણે ગુમાવી દીધો છે. શી લોસ્ટ હર એપ્ટી એન્ડ ગ્રુ વેરી થિંગ, તેણે તેની ભૂખ પણ ગુમાવી દીધી અને પાતળી થઈ ગઈ. શી સ્ટેયડ મૂડલેસલી એટ ધ હિલ્સ, બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ક્લાઉડ, કે તેણે એકદમ ખરાબ મિજાજથી સૂર્યપ્રકાશથી સ્નાન કરતા અને પર્વતોથી રમતા અને વાદળો સાથે રમતા પર્વતોની સામે જોયા કરતી. અથવા આમ પણ આપણે કહી શકીએ કે તેણી વાદળો સાથે રમતા અને સૂર્યપ્રકાશથી ચમકતા, સૂર્યપ્રકાશથી સ્નાન કરતા પર્વતોની તરફ ખરાબ મિજાજથી જોયા કરતી હતી. વાહ, કેવું જીવન છે, કેવા સરસ મજાના પર્વતો છે, કેવું સરસ મજાનું ઘાસ છે, અને કેવો સરસ મજાનો સૂર્યપ્રકાશ આવે છે, અને ત્યાં જઈએ તો વાદળો પણ પર્વતને સ્પર્શ કરતા હોય ને, સ્પર્શ ટચ કરતા હોય તેવું લાગી રહ્યું છે. આવું નયનરમ્ય દ્રશ્ય તેની આંખોની સામે વારંવાર આવતું હતું, અને એને જ કારણે પોતે પોતાની ભૂખ ગુમાવી હતી. કેમ? તો કે તેનો એક જ બરોબર લક્ષ્ય ગોલ હતો, શું? કે મારે ત્યાં, મારે પણ તે પર્વત પર જવું છે, મારે પણ તે જે પવન વાય છે એ પવનનો આનંદ માણવો છે, મારે પણ સૂર્યપ્રકાશથી સ્નાન લેવું છે, અને મારે પણ એ વાદળોની સાથે રમવું છે. આવી બધી ઈચ્છાઓથી તેની ભૂખ સંપૂર્ણપણે મરી ગઈ અને કેવી થઈ ગઈ, એકદમ પાતળી પાતળી થઈ ગયેલી છે. નેક્સ્ટ જોઈએ હવે શું થાય છે, એ કે અબૂ ખાન કુડ સેન્સ, કે અબૂ ખાન સમજી ગયા વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની, કે તેની વહાલી ચાંદની સાથે શું થઈ રહ્યું છે તે સમજી ગયા. આપણે કેમ કોઈ વસ્તુ લેવી હોય અને આપણને ના પાડી હોય, એટલે આપણે જમવાનું મૂકી દઈએ અથવા તો અમુક કાર્ય આપણે આપતા હોય ઘરકામ કરવાના, એ આપણે બંધ કરી દઈએ, એટલે બે ત્રણ દિવસ સુધી આવું કરીએ, ઓછું જમીએ કે ઓછું ધ્યાન આપીએ, એટલે ઘરેથી ખબર પડી જાય કે ભાઈને કે બેનને શું તકલીફ છે, કે જે વસ્તુ માંગી એ પૂરી પડતી નથી, આ મેઇન તકલીફ છે. એમ અબૂ ખાન પણ બરોબર સમજી ગયા કે ભાઈ આ ચાંદનીને શું તકલીફ છે, એમ કેમ કે આટલા દિવસો સાથે રહ્યા હોય એટલે એકબીજાને થોડા ઘણા સમજતા જ હોય ને, એટલે અબૂ ખાન પણ સમજી ગયા કે તેની વહાલી ચાંદનીને શું થઈ રહ્યું છે. હી પુશ્ડ હર ઇન ટુ અ સ્મોલ હટ, હી પુશ, પુશ એટલે ધક્કો મારવો, ઇન ટુ એટલે માં, અ સ્મોલ હટ એટલે નાની ઝૂંપડી, હન્ટ બરોબર છે, હટ આપણે તો પહેલા ચેપ્ટરની અંદર પણ આવી ગયું હતું, હટનો મતલબ શું થાય ઝૂંપડી, એવું હતું ને પહેલા ચેપ્ટરમાં, તો કે સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર, અને દરવાજો બંધ કરી દીધો. એને ખબર પડી ગઈ કે આનો ઈરાદો કંઈ સારો નથી,
परंतु पोते पण एटलो एने चाहता हता चांदनी एटला माटे चांदनीना सारा माटे ज तेणे शुं कर्युं एक नानी एवी झूपड़ी में तेने धक्को मार्यो अने दरवाजो केवो करी दीधो बंद जेथी करीने आ पण कलुवानी जेम भागी न जाय। अगाउथी अब्बू खाने जो आटली काळजी राखी छे पोताना प्राणीने आटलू पोते चाहता हता। पछी जोईए आगळ तो एवुं कहे छे आपणे बट फॉरगॉट टू क्लोज द स्मॉल विंडो एट द बेक परंतु पाचड़नी नानी बारी बंद करता भूली गया। बराबर सट सॉरी फॉरगॉट एटले भूली जवू क्लोज एटले बंद करवानो परंतु बराबर जे पाचड़ नानी एवी बारी होय रूमनी पाचड़ ए बारीने बंद करता भूली गया हता। केम के ज्यारे व्यक्ति बराबर थोड़ूक दुखमां आवी जाय ने त्यारे घणी खरी वस्तुओ भूली जतो होय छे एवुं ज अहींया अबू खाननी साथे पण थयुं हतुं। फरीथी जोईए एटलो पेरेग्राफ तो अबू खान कूड सेंस वॉट वॉज हैपनिंग टू हिज डियर चांदनी के अबू खान समझी गया था कि तेनी वहाली चांदनी ने शू थे। ही पुश्ड हर इन टू अ स्मॉल हट एंड शट द डोर तेने नानी एवी झूपड़ी में तेने खसेड़ी दीधी और दरवाजो बंद कर दीधो। बट फॉरगॉट टू क्लोज द स्मॉल विंडो एट द बेक परंतु पाछड़नी नानी बारी बंद करता भूली गया। पाचड़नी नानी बारी बंद करता भूली गया। हवे जो शूँ थाय द सेम नाइट एज रात्रि हवे स्वाभाविक छे जे व्यक्ति ने वर्षों थी कोई जगह जवानी इच्छा होय अने एना माटे नानी एवी जगह पण मळी जाय तो ई शू मूके ना ज मूके ने एटले के एज रात्रे बीजी कोई राह न जोई तेज रात्रे चांदनी मेड द विंडो कि चांदनी ए बारी ने बनावी हर पेसेज एटले तेणीनी जग्या फॉर फ्रीडम फ्रीडम एट स्वतंत्रता कि तेज रात्रे चांदनीए ते बारी ने तेनी स्वतंत्रता माटेनो रस्तो बनाव्यो एटले के बराबर बारी माथी त्यांथी शुं करी हशे ते भागी गई हशे। एटले तेज दिवसे चांदनीए बराबर तेनी स्वतंत्रता माटेनो रस्तो कोने बनाव्यो के ते बारी ने बनाव्यो। वेन चांदनी रीच कि ज्यारे चांदनी पहुंची रीच एटले पहोंचवू ज्यारे चांदनी पहुंची क्या ज्यां जवानी स्वप्न हतुं क्या जानू स्वप्न हतुं एनु हिल टॉप पर बराबर एज रात्रे बराबर चांदनी जो त्यांथी स्वतंत्रता माटे भागी गई थी अने जो तो क्या पहुंची गई कि रीच द हिल टॉप के पर्वतनी टोच सुधी पहुंची गई पर्वतनी टोच सुधी पहुंची गई। द बिग येलो सन के बहु मोटो पीळो सूर्य वोज राइजिंग राइजिंग एटले बराबर छे सवारे जे उगतो होय ते उगी रह्यो हतो। इन द होरिजन होरिजन एटले के क्षितिज होरिजन नो मतलब शुं थाय क्षम क्षितिज जे सपाटी होय आखी तेनी वात करता होय ते क्षितिज पर बराबर छे मोटो पीळो सूर्य उगी रह्यो हतो। सी वोज ओवरफ्लोविंग ओवरफ्लोविंग एटले बराबर छे छलकवू ओवरफ्लोविंग एटले शुं थाय छलकवू अचानक ज आपणा पप्पा लईने आपने आईफोन 12 मेक्स आपी दे हाथ में तो आपने अंदर केवी खुशी थाय ईद खुशी एटले ओवरफ्लोविंग विथ जो एटले आनंद थी कि तेनी आनंद थी बराबर जे छलकी रही थी एनु वंदर अने आश्चर्यचकित थी केम तो कि आटला समय थी पोते क्यारे न जोय ने एवो सरस मजानो पीड़ो मोटो सूर्य क्षम क्षितिजमां उगी रह्यो हतो अने ए जोईने तेनी खूब ज प्रेम थी बराबर छलकी उड़ी आश्चर्यचकित थी शुं आवुं पण होय। આગળ આપણે એમ કહે છે ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ જોવો ક્યારે કેટલો આનંદ માણે છે તે આપને લખ્યું છે અહીંયા કે ધ ગ્રીન ગ્રાસ કે લીલું ઘાસ અંડર હર ફીટ તેના પગની નીચેનું બીકમ ગોલ્ડન યલો કે એકદમ પીળું સોને એટલે કહી શકીએ આપણે સોનેરી બની રહ્યું હતું સોનેરી એટલે અહીંયા સોનું બનતું હશે નહીં જેમ જેમ સૂરજ ઉગતો જાય તેમ 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 તેના જે કિરણો હોય એ ઘાસ ઉપર પડતા હોય સવારના જ્યારે સૂરજના કિરણો પડે ને ત્યારે જે આખું ઘાસ હોય એકદમ આપણે સોનેરી કલરનું લાગતું હોય એવા સોનેરી કલરનું ઘાસ તેના પગની નીચે થઈ રહ્યું હતું। ધોરણ 7ની અંદર આપણે પરીક્ષાની અંદર આવી ગયું હોય કે ઘઉં ઓલા હોય ઘઉંનો પાક હોય સોનેરી લાગતો હોય એની જેવું અહીંયા પણ થતું હતું તેના પગની નીચે એકદમ સોનેરી ઘાસ બનતું જતું હતું। ધ વાઇન સેંગ એન્ડલેસ સોંગ એન્ડલેસ એટલે કે અનંત જે જેનો કોઈ અંત નથી તેવો કે પવન પણ અનંતના ગીતો ગાઈ રહ્યો છે ઓફ વેલકમ એટલે સ્વાગતના કે પવન પણ સ્વાગતના અનંત ગીતો ગાઈ રહ્યો હોય ને તેવું લાગે છે। ચાંદની ફેલ્ટ કે ચાંદનીને અનુભવ્યું એઝ ઇફ સી વર મીટિંગ હર મધર કે જાણે કે તે તેની માતાને મળી રહી હોય ને તેવું લાગે છે। આફ્ટર યર્સ ઓફ ઘણા બધા વર્ષોની સેપરેશન એટલે કે જુદાપણું
કે આવું સરસ મજાનું દ્રશ્ય જોઈને ચાંદની પોતે એવું અનુભવે છે કે કેટલા વર્ષોના કેટલા વર્ષોથી પોતે તેની માતાથી અલગ હશે, તે અલગ હોય અને તેની માતાને મળી રહી હોય ને ત્યારે જેવો આનંદ થાય ને તેવો આનંદ અત્યારે ચાંદનીને થઈ રહ્યો હતો. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ, કે આ બધું કેટલું જુદું છે. ડિફરન્ટ એટલે કે જુદું, કે આ બધું કેટલું જુદું છે ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ, કે અબુ ખાનના જેલ જેવા ઘરથી, કે આ બધું અબુ ખાનના જેલ જેવા ઘરથી કેટલું દૂર છે, તો કેટલું અલગ છે. તો જોઈએ આગળ ફરીથી. તો ધ હિલ ટોપ યલો વોઝ સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન, કે બરાબર તે ક્ષમ ક્ષિતિજ પર પીળો સૂરજ ઉગી રહ્યો હતો અને ત્યાં જ બરાબર ચાંદની ત્યાં પહોંચી. સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર, તેની ખૂબ જ આનંદથી અને આશ્ચર્યચકિતથી છલકાઈ રહી હતી. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યલો, તેના પગની નીચે રહેલું ઘાસ સોનેરી બની રહ્યું હતું. ધ વાઇન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ, કે પવન પણ સ્વાગતનું અનંત ગીત ગાઈ રહ્યો હતો. ચાંદની ફેલ્ટ એઝ ઇફ સી વર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન, ચાંદની એવું અનુભવી રહી હતી કે જાણે તે વર્ષોના જુદાપણા પછી તેની માતાને મળી રહી હોય. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ, કે આ બધું અબુ ખાનના જેલ જેવા ઘરથી કેટલું અલગ હતું. આમ આપણે અહીંયા બરાબર બીજા લેક્ચરની અંદર પણ એટલું આપણે અહીંયા જોયું છે કે જેની અંદર આપણે જોયું કે ચાંદની કેવી રીતે અબુ ખાનના ઘરેથી ભાગી જાય છે અને પોતાનું જે સ્વપ્ન હતું પર્વત સુધી પહોંચવાનું તે સ્વપ્ન સાકાર પોતે કરીને રહ્યું છે નાની એવી જગ્યામાંથી ભાગીને, અને ત્યાર પહોંચીને તેને કેવી ખુશી થઈ હતી તે આપણે જોયું. ત્યાર પછીનું ફરીથી આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી જય હિન્દ.